છોટાઉદેપુરના કવાટમાં આપણે આવી ગયા છીએ અને છોટાઉદેપુરની જનતા શું કહે છે. આપણે સામાન્ય રીતે તો વાત કરી સવારમાં છોટાઉદેપુરના માર્કેટમાં, અને હવે અત્યારે જનતાની ક્લિયર ચોઇસ જાણીશું. મારી આગળ પાછળ આપણને લોકો દેખાઈ રહ્યા છે, એમને પૂછીશું કે એમના મનમાં શું ચાલી રહ્યું છે. જયસુખભાઈ, સુખરામભાઈ એક મજબૂત બંને દાવેદાર છે, પણ સાથે સાથે લોકોનું શું કહેવું છે એ જાણીએ. શું નામ છે આપનું? બિલ રવિશભાઈ, કવાટ તાલુકો. શું લાગે છે છોટાઉદેપુરની સ્થિતિ શું કહી? છોટાઉદેપુરની સ્થિતિ 2014માં પણ મોદી સાહેબ પ્રથમવાર ગુજરાતના પનોતા પુત્ર તરીકે અને વડાપ્રધાન બન્યા, અને ફરીવાર 2019માં પણ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ બીજી વાર વડાપ્રધાન બન્યા, અને સતત હેટ્રિક ત્રીજી વાર પણ બનવાના છે એ ચોક્કસ નક્કી થઈ ગયું છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાતમાં 26 જીતવાના. અચ્છા, ગુજરાતમાં 26 જીતવાના, એવો દાવો કરે છે, શું કહેશો? કોઈ કાળે પોસિબલ નથી, 26 બેઠકો કોઈ સંજોગોમાં જીતી શકે એવું સિચ્યુએશન નથી, અને સરકાર પણ બની શકે એવું નથી. છોટાઉદેપુરમાં શું લાગે છે, કોઈ સમસ્યાઓ ખરી કે? છોટાઉદેપુરની અંદર જે પ્રોપર પાયાની જે સુવિધાઓ પૂરતી મળવી જોઈએ ને, એ પાયાની સુવિધાઓ નથી અહીંયા. પ્રમુખ મુદ્દો છે કે નર્મદા આદિવાસી લોકોના ભોગે ડેમ બને અને આદિવાસી જમીનનું બલિદાન આપે, અને જો જે લોકોએ જમીનનો ટુકડો નથી બલિદાન આપ્યું એવા લોકોને પાણી આપે છે એમને આપે, એમાં અમને વાંધો નથી. પણ અહીંની લોકલ પબ્લિકે જે માઇગ્રેશન થઈ છે, જે જમીનનો ભોગ આપ્યો, એને ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ, એ પીવાના હેતુથી અને એરિગેશન માટે પણ હોવું જોઈએ. શું લાગે છે, શું કહે છે છોટાઉદેપુરની સ્થિતિ? મોદી સાહેબ 400 પારનો નારો લગાવી રહ્યા છે. હા, 400 પારનો નારો એ લોકો લગાવે છે, પણ 400 પાર શા માટે? અહીંયા અમારે છોટાઉદેપુર વિસ્તારની ટ્રાઇબલ એરિયાની અંદર અમે આદિવાસી છે, આદિવાસીઓના ટ્રાઇબલને આવતા નાળાની ચોરી થઈ જાય, નકલી કચેરીઓ ઉભી થઈ જાય, અહીંનું પાણી સૌરાષ્ટ્ર લઈ જાય, એના માટે કોઈ પ્રશ્ન નથી ઉઠાવતા, અને 400 પારની વાત કેવી રીતે કરી શકે છે લોકો? 400 પાર શા માટે? ફરીવાર આવે એટલે ચોરી કરવા માટે આપવાના છે એમને 400 પાર? આટલી બધી સાહેબ સમસ્યાઓ છે, શું લાગે છે કોંગ્રેસ ક્યાંક પાછળ પડે છે વિરોધ કરવા? પાછળ નથી પડતી, પરંતુ અમારા નેતાઓ ચૂંટાયેલા નથી ને સરકારની અંદર. ભાજપ બહુમતીના જોરે કોઈ પણ ઠરાવ પાસ થવા દેતી? પણ એક વિપક્ષનું કામ શું હોય, ભલે ચૂંટાયેલા ના હોય, પક્ષનું કામ? વિપક્ષનું કામ રજૂઆત કરવાનું હોય, પણ વિપક્ષ મજબૂત રજૂઆત છે, વિપક્ષના અવાજને દબાવી દેવામાં આવે છે, બહુમતીના જોરે દબાવી દેવામાં આવે છે. વિપક્ષના અવાજને દબાવી દેવામાં આવે છે. સ્માઈલ તો બાપુ તમારી જ છે, મને આવડે બોલી ના પણ બાપુ બાપુ હવે અમારે એવું કહેવાનું છે કે અમે ભાજપ આ સરકારને અમે છૂટતા આવ્યા, ઘણા વખતથી છૂટતા આવ્યા અમે, પણ અમારું જે નર્મદા માતાનું પાણી સૌરાષ્ટ્રની અંદર જતું રહ્યું, આજે અમારું પાણી પણ જતું રહ્યું, અને આજની તારીખે અમારી પ્રજા પણ કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રની અંદર અમારી પ્રજા અને સૌરાષ્ટ્રના લોકો હરણ કરે, અને અમારે અમારી બેન બેટીને તકલીફ પડી રહી, તો અમારા જે ખેડૂત લોકો તકલીફમાં તકલીફ છે, અમારી ગાય ભેંસો પાણી પીવાનું મળતું નથી, અમને નળ છે જળનું પાણી આપવા કહે સરકાર, પણ અમને આજની તારીખે હજુ પૂરું પાણી અમને મળેલું નથી. એના માટે અમારે દરેક ખેડૂતે લોકોએ અમે કેવા લાગી રહ્યા, અમને તકલીફ છે કે અમને નર્મદા માતાનું પાણી પહેલું મળે. એટલે પાણીની સમસ્યાઓ વધારે છે, હસી રહ્યા છો તમે, પણ જનતા હસી રહી છે, પણ સામે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ ગંભીરતાથી લઈ રહી છે અને લોકોને તકલીફ પડી રહી છે. ખરેખર શું કે આઝાદી પછી છોટાઉદેપુર જિલ્લા અને ખાસ કરીને ગુજરાતના આદિવાસી વિસ્તારોને અગર પાણી વગર જ તરસતા રાખ્યા હોય તો એ કોંગ્રેસની સરકાર છે. નર્મદા બંધની ઊંચાઈ અટકાવવાનું કોઈ કામ કર્યું હોય તો એ કોંગ્રેસ સરકાર. ગામે ગામ આદિવાસીઓ માથે બેડા લઈને લાઈન લગાવતા હોય તો એ કોંગ્રેસ સરકાર. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા પછી ઊંચાઈને મંજૂરી આપી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. અને આજે પણ છોટાઉદેપુર જિલ્લાના ગામે ગામ તમે કોઈ પણ રસ્તા પર પસાર થાવ, ગામડાની અંદર જમીન સૂકી હતી, આજે પણ ગામે ગામ તમને પાણીથી લોકો સિંચાઈ કરતા જોવા મળે છે. વધુ ને વધુ પાણીની સમસ્યા વિશે વાત થઈ રહી છે. કાકા કેમ છો? મજામાં. શું લાગે છે છોટાઉદેપુરમાં પાણીની સમસ્યા ને ઓવરઓલ કોની સરકાર બનશે? હવે એટલું મેં કહેવા માંગુ છું
કે આજે કડે પાણી જે પ્રોજેક્ટ છે એની મંજૂરી મળી જતી હોય, દાહોદ જવાની મંજૂરી મળી જતી હોય, તો છોટાઉદેપુર જિલ્લાને કેમ ની મંજૂરી પાણીની? દાહોદનો ધારાસભ્ય કેવો, સાંસદ કેવો, અહીંના સાંસદ ધારાસભ્ય કેવા તમારા છોટાઉદેપુર જિલ્લાને મંજૂરી ના મળે? એવું સરકારને રજૂઆત નહીં કરવાનું, કોંગ્રેસ નો હોય કે ભાજપ નો હોય, તમે આદિવાસી ને થશે ને, આદિવાસીને વોટ લઈને કોંગ્રેસ હોય કે ભાજપ ફગી જાય. અને આજે આ જનતાની શું તકલીફ થાય છે તમે જોવો, નજરે જોવો. સાહેબ, કોંગ્રેસ હોય કે ભાજપ હોય એમ ગઈ રહ્યા છે, પણ જયારે પ્રજાની સમસ્યાની વાત આવે ત્યારે કોઈ નેતાઓ દેખાતા નથી હોતા, શું કહેશો? મારે ખાસ કરીને મુકેશભાઈ જે પાણીની વાત કરી એ ટોપિક પર મારે ચર્ચા કરવી છે. ગુજરાતની અંદર 8-8 સૌથી મોટા ડેમો કોંગ્રેસના શાસનમાં બન્યા અને કોંગ્રેસની સરકારોએ ડેમ બનાવ્યા, અને સવાલ છે ડેમના હાઇટનો. જ્યારે ડેમના હાઇટ માટે કોંગ્રેસે કદાચ રોક્યું હોય, પણ મૂળ સમસ્યા પાણીની છે. ચાલો તમારી સરકારમાં હાઇટ વધી ગઈ, તો અહીંની જે લોકલ પબ્લિકને એરિગેશન માટે પીવા માટે જે પાણી આપવાનું છે એના માટે તમારી 27 વર્ષથી ગુજરાતમાં સરકાર છે, તો એના માટે તમે પાયાની સુવિધા પ્રોવાઈડ કરાવો એમ, એના માટે અમને શંકા છે. કારણ કે જેટલા બી ગાંધીનગરમાં બેઠા છે એ બધા સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો છે, અને પાણી અમને આપવામાં નથી આવતું, અને અમારા લોકો મજબૂરીમાં માઇગ્રેશન થાય છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખેતી કરવા માટે, બાકી એ લોકોને દાડિયા કે મજૂરિયા મળતા નથી. અહીંયા જો પાણી આપ્યું હોય તો એક માણસ માઇગ્રેશન થાય નહીં, એટલા માટે ઇરાદાપૂર્વક પાણી આપવામાં આવતું નથી. અને નલસે જલ યોજના, એમાં 3-3 કોન્ટ્રાક્ટરના ટેન્ડર બ્લેકલિસ્ટમાં ગયું, અને બીજો ચોથો કોન્ટ્રાક્ટર આવ્યો એને પણ ચકલીઓ ગોઠવી નાખી, પણ પાણી પડતું નથી, એ પણ ફ્લોપ ગયેલું છે. નલસે જલ યોજના ઉપસામાં તમે જઈને રિપોર્ટિંગ કરી શકો છો. શું લાગે છે, વિપક્ષ મજબૂત નથી? ના, મજબૂત છે, પણ એને બીજી રીતના સરકારી એજન્સીનો મિસયુઝ કરીને એ લોકોને એનકેન પ્રકારે જેલમાં ખાલવામાં આવે છે, એટલે કેટલાક લોકો ડરે છે, એ વાત નક્કી છે. અચ્છા, અને શું એ ડરના લીધે પક્ષ પલટો થાય? ડરના લીધે પક્ષ પલટો નહીં, પણ એની ઉપર એવો દબાવ બનાવવામાં આવે છે કે ના છૂટકે છેવટે એને છોડીને ત્યાં જવું પડે, અને એ ભલે ગમે એટલો મોટો કૌભાંડ. નિવેદન તો એવા આપે છે કે ના હું મારી મરજીથી ગયો છું, હોય એને લઈ જવા માટે આ લોકો દબાણ બનાવે, અને એની અંદર જો એટલે સાવકાર થઈ જાય, ભાજપની અંદર જાય એટલે સાવકાર થઈ જાય. જેટલો મોટો ભ્રષ્ટાચારી એટલો મોટો નેતા, આ ભાજપાનો નિયમ છે, એને મુખ્યમંત્રી બનાવી દેવો, એને ગૃહમંત્રી બનાવી દેવો, આ ભાજપાનો નિયમ છે. એટલે ભ્રષ્ટાચાર આચરેલો હોય એને જે લોકો દબાણ કરી લઈ જાય, વિપક્ષનો નેતા હોય કે ગમે તે હોય, એને અંદર લઈ જવા માટે આવો દબાણ બનાવે છે આ લોકો. શું કહેશો સાહેબ, ભાજપમાં કોંગ્રેસના નેતાઓ આવે છે, પક્ષ પલટો કરે છે, સરે વાત કરી તમે સાંભળી? એમાં કોંગ્રેસના મિત્રો એમના સ્વૈચ્છિક કે કોઈના દબાણને વશ નથી થઈને નથી આવતા, એમના સ્વૈચ્છિક કે ભારતીય જનતા પાર્ટીની અંદર માન્ય મોદી સાહેબના શાસનકાળમાં વિકાસના કામો થાય છે, એનાથી પ્રેરાઈને ભાજપમાં જોઈન્ટ થાય છે. બાકી કોણના દબાણવશ કે ઈડી સીબીઆઈના દબાણથી નહીં આવતા, પણ એના લીધે પછી જે ભાજપના કાર્યકરો જે છે એમાં ક્યાંય નારાજગી જોવા નથી? ભાજપના પરિવાર મોટું છે, અને પરિવાર મોટું થતું જાય, અને એમને ફાયદો છે કે ભાઈ 500 વોટ મળતા હોય તો એની જગ્યાએ 700 મળતા થાય, એ અમારો ધ્યેય છે. શું કહેશો તમે? બસ જે વાત આવી એ પ્રમાણે જે પણ અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં આવે છે અમે એમને ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ, કારણ કે છેલ્લા 10 વર્ષની અંદર માનનીય મોદી સાહેબે ઘણી બધી યોજનાઓ આપી છે આ વિસ્તારમાં. પણ એ કઈ યોજનાઓ આ વિસ્તારમાં કઈ કઈ યોજના? એ પહેલી તો ખેડૂતની મેં વાત કરીશ. પહેલા સીધા ખાતાની અંદર કોઈ બી પેમેન્ટ થતું હતું એ પેમેન્ટ નહોતું થતું, પહેલા ચેકથી મળતા હતા. હમણાં સીધા લાભાર્થીના ખાતામાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ જે તે ખેડૂતને કિસાન સન્માન નિધિની અંદર 6,000 ખેડૂતને મળે છે, 6,000 મળે છે, એટલે ખેડૂતો પણ ખુશ છે, અને આ કમેન્ટની જનતા પણ ખુશ છે. ખેડૂત છે કોઈ ખેડૂત આટલામાં? બધા ખેડૂત, ક્યાં વાત છે, આપણે ખેડૂતને જ પૂછીએ. સાહેબ 6,000 મળે છે? સાહેબ પૈસા ખેડૂતના ખાતામાં નાખે છે, નહીં નાખતા એવું નહીં, પણ એ તો કારે ને કારે નાખે, કારે નાખે, એ તો કઈ નઈ, ચૂંટણી આવે તો નાખે, નહી તો કઈ નઈ.
સાહેબ એ વાતથી અમે સહમત નથી. દરેક ખેડૂતને તમે પૂછી જુઓ. તબક્કાવાર માન્ય મોદી સાહેબે સીધા ખાતામાં જ્યારથી નાખવાનું શરૂ કર્યું ત્યારથી ખેડૂતો પણ ખુશ છે. હા, અને બેંકમાં જઈને તમે જુઓ હાલની તારીખે, પહેલા તો બેંકમાં લોકો જવા ભીતા હતા, હમણાં તો મોદી સાહેબે બેંકમાં ખાતા પણ ખોલી આપ્યા. એ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં સીધા 6000 પડે છે. ખેડૂતો કેમ એવું કહી રહ્યા છે કે ગમે ત્યારે આવે એમ? વિરોધી તો બધું જ બોલાય, પણ ખેડૂતોને પણ તમે પૂછી શકો છો. ચલો બીજા કોઈને પૂછીએ. હા, અમારે એટલું કહેવાનું છે કે કોંગ્રેસને ચૂંટાય એમને જોયા, પછી ભાજપને હો જોયા, તો હવે કઈક નવું કરો એમ. હવે સામેનો ફેરવી દઈએ એવું કહીએ. અચ્છા, બદલાવ આવે એવું લાગે, બદલાવ આવે એવું કઈક કરો એમ. હવ અમારે એ તો જનતા જ કરવાનો છે બદલાવ. અમારે હાપેશ્વર નદી થી પાણી દૂર લઈ જાય છે બહાર સૌરાષ્ટ્રમાં, તો અમને અહીંયા પીવા પાણી નહીં મળતું. કસફૂસ લઈ જાય તો અમારે એટલું કેવું છે કે અમારે નાવા ધોવા એન્જોય કરવા જવા માટેનો રોડ બી કેટલો ખરાબ છે એ તો દેખો કે એમ. જયારે નેતા આવે ત્યારે એટલે રોડ તરત રાતોરાત મેં કમ્પ્લીટ કરી નાખે, પછી નેતો આવીને જોઈને જતો રહે એટલે અહીંયા તો ઓકે છે એવું લાગે એને. કવાંટમાં કેટલી સ્કૂલો છે? કવાંટમાં સ્કૂલો આપણે 3.5 છે, 1, 2, 3 ઇંગ્લિશ હાઈસ્કૂલ, પછી એકલવ્ય મોડલ સ્કૂલ. અહીંયાના બધા બાળકો અહીંયા જ ભણે છે કે બહાર જાય? બહાર બી જાય છે. બોડેલી જવું પડે, બરોડા જવું પડે. જવું પડે એટલે કે અહીંયા ભણતર નથી મળતું? ના, અહીંયા કઈ કોલેજ એટલી જ છે ને, કોલેજ બી કોઈ ઠેકાણા નથી. જામલી માં છે, હવ એ બી નાનું અમથું છે. સાહેબ શું કેવું છે તમારું? સરકારે ખાતર પંચાયતના ખાતામાં પૈસા ના નાખ્યા હોય ને તો સરકારની ભૂલ કહેવાય. સરકારે પૂરેપૂરું પેમેન્ટ કર્યું છે અને સ્થાનિક સરપંચો એ કામ પર ધ્યાન નહીં આપ્યું હોય તો ભૂલ કોને કહેવાય છે? સરકાર ની કહેવાય છે કે સરપંચો ની કહેવાય છે? એટલે મેઇન મુદ્દો સરકાર પર નથી, 900 જણ ના પૈસા સરકાર નાખી દીધા છે. શું કેશો? સવાલ ઉઠી રહ્યા છે, સરપંચ ધ્યાન નથી આપતા. સરકાર પૈસા આપે છે પણ જયારે સરપંચ ની વાત આવે ત્યારે સરપંચ ધ્યાન નથી આપતા, અને જે સુવિધા મળવી જોઈએ સામાન્ય જનતાને એ સુવિધા નથી મળતી હોતી. તમામ સરપંચો આમાં દેખરેખ રાખે છે. આવા સવાલ કેમ ઉઠે? આવા સવાલ એમના પાર્ટીના લીધે ઉઠાવતા હશે. કામ થઈ ગયું હશે સ્થળ પર, પણ પાણી હાપેશ્વર થી ઠેઠ લઈ જવાની જવાબદારી કોની? સરપંચ ની નહીં આવતી, એમાં સરકાર ની આવે. તો એ કામ સરકારને જોવું જોઈએ કે ખરેખર કામ થઈ ગયું છે તો ગામડાની અંદર, કે ખરેખર ચકલીઓ બેસી ગઈ તો એ પાણી લાવવા માટે. સરપંચ સરકાર સુધી એ વાત પહોંચાડે છે? ખરી પહોંચાડે છે, બધા જ પહોંચાડે છે, તમામ રજૂઆતો કરે છે, પણ સાંભળતું નહીં કોઈ. સાંભળતું નથી. ચલો અહીંયા સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની અંદર બેરોજગારીનો પ્રશ્ન પણ છે. આ તમામ નવયુવાનો બધા ભણેલા ગણેલા છે, નોકરીથી વંચિત છે, નોકરીઓ કોઈને મળતી નથી, કંપની નથી, એના લીધે તમામ મજૂરી કરવા કાઠિયાવાડ જવું પડે છે ભણેલા ગણેલાને પણ. આ એક મોટામાં મોટો છોટાઉદેપુર જિલ્લાનો પ્રશ્ન છે. યુવાન આપણી સાથે જ આવો, શું નામ છે? હસમુખભાઈ, શું કામ કરો છો? કઈ નઈ, ખેતી કરીએ. ખેતી કરો છો એમ? તો સારું એવું કમાણી થતી હશે? કમાણી હું થાય નહીં થતી, આવના કોઈ ઠેકાણા નહીં પડતા હતા. હમણાં કપાસનું બિયારણ લેવા જાઓ, ડીએપી લેવા જાઓ, કઈ ભાવ પહોંચી જશે? બરાબર, ખેડૂતને પોષણ સમ ભાવ જ નહીં મળતા તો ક્યાંથી ખેડૂત ઉચાવે? અને રી વાત બીજી, અહીંયા લોકોને પાણી જોઈએ છે, સિંચાઈ માટે પાણી મળતું હોય તો કઈક વિકાસ કરી શકે. બરાબર, અને બીજો કે આ લોકો બધા વાત કરે છે હમણાં સરપંચની વાત, આ એક અહીંયા મુતરડી છે અને બાજુમાં ગીતાબેન પેલું પાણીનું પરબ મૂકેલું છે, એમાં પાણી આવે છે. આ મુતરડી છે, અહીંયા મેઇન ચોકડી છે, એ જરા જોવે ને તો ખબર પડે કે અહીંયા શું વિકાસ છે, વિકાસ છે તે. બરાબર, બોલો સત્તાધારી પાર્ટીને સવાલ કરો. પોષણક્ષમ ભાવની વાત કરી તો 2014 પહેલા શું સ્થિતિ હતી? કપાસના ભાવ કેટલા મળતા પૂછી જુઓ? 700, 800, 900 મળતા હતા. હાલ એટલે આ ચાલુ સરકારની અંદર 2500 સુધી પહોંચી ગયા, એટલે કહેવાનો મતલબ કે પહેલા કરતા ભાવમાં પણ સારું છે. મોદી સાહેબે દરેક ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપ્યા છે, હાલમાં પણ આપી રહ્યા છે. અને બિયારણના ભાવની વાત કરી તો હાલની અંદર 750 થી 800 બિયારણ મળે છે એક પેકેટ. કપાસની વાત કરું તો સૌથી વધુ નામ મુકેશભાઈ નું લેવામાં આવે છે. લોકપ્રિય ચહેરો છે મુકેશભાઈ. અહીંયા આટલા વિસ્તારમાં કોઈ પણ સમસ્યા મને લાગે છે મુકેશભાઈ નું પહેલું નામ લેવામાં આવતું હશે.
આ વિસ્તારની જે પણ કોઈ સમસ્યા હોય એને નિરાકરણ કરવામાં અમારા સન્માન્ય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા હોય કે સાંસદ શ્રીમતી ગીતાબેન હોય, એમણે વિધાનસભા સ્તરે લોકસભા સ્તરે એમણે નિરાકરણ માટે પ્રયત્ન કર્યા છે. અત્યારે જે મુખ્ય લોકોના જનતાના પ્રશ્ન ઉભા થયા, પાણીની વાતચીત થઈ ગઈ, શિક્ષણની અંદર કવાંટની અંદર સૌથી અદ્યતન બિલ્ડિંગ 2000 જેટલા વિદ્યાર્થીઓ ભણે એનો પ્રારંભ થઈ ગયો છે, શિક્ષણની અંદર એકલવ્ય મોડેલ શાળા છે એની અંદર 3000 જેટલા વિદ્યાર્થીઓને રહેવાની જમવાની અનેક સુવિધાઓ પૂર્ણ થઈ છે, વિષય રહ્યો રોજગારનો. આજથી 5 વર્ષ પહેલા આ વિસ્તારની અંદર લોકો ભલે બહાર હિજરત કરવી જરૂરી પડતી, પરંતુ ભાજપ સરકારે 24 કલાક વીજળી આપી, જેના કારણે આ વિસ્તારના લોકો સુરત જતા હતા. આજે કવાંટ તાલુકાના 5000થી વધારે યુવાનો અહીંયા રોજગાર મેળવીને સાંજે પોતાના ઘરે જઈ શકે છે. આ વિસ્તારની અંદર જીએમડીસીની સ્થાપના થઈ છે, જેની કારણે વર્તમાનની અંદર 400 જેટલા યુવાનો પ્રારંભની અંદર જ રોજગાર મેળવી રહ્યા છે. પ્રશ્નોનો સુખદ અંત આવશે. 27 વર્ષ ગુજરાતમાં શાસન કર્યું અને ફરી ભરોસો કરીને બીજા 5 વર્ષ આપ્યા, બરાબર, આ પ્લસ 33 વર્ષ થાય. તમે રજૂઆત કેટલી કરો છો એનું કમસે કમ રજૂઆત કરો, એનું ઓથેન્ટિક એવિડન્સ તો આપો. 33 વર્ષના શાસનમાં કે રજૂઆત જ કરો, એનું કશું નકલતું જ નથી, બરાબર. રજૂઆત કરીએ પણ એનું રિઝલ્ટ તો જોઈએ ને. 10 વર્ષથી સેન્ટરમાં સરકાર છે, બરાબર. આજે ઘણા મિત્રએ કીધું કે ભાઈ ભાવનો સવાલ છે. આજે MSPનો ભાવ 2014ની અંદર મોદી સાહેબનું ચૂંટણી મેનિફેસ્ટો હતો કે ભાઈ અમારી પહેલા જ કેબિનેટની અંદર MSPનો ભાવ ખેડૂતોને અમે આપીશું. આજે પણ દિલ્હીની અંદર આપ જોઈ શકો છો, દિલ્હીની અંદર ખેડૂતો MSPનો ભાવ લેવા માટે આંદોલન પર ઉતરેલા છે. પછી બીજો સવાલ છે, એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ગુજરાતની અંદર જે સ્થાપના કરી એ અમરસિંહભાઈ ચૌધરીના સુપુત્ર, જે તે સમયમાં 2013માં કેબિનેટ કક્ષાના સેન્ટરમાં મંત્રી હતા તુષારભાઈ ચૌધરી, બરાબર, એમની અગવાઈમાં EMRS સ્કૂલોની સ્થાપના કરવામાં આવી. ચાલો સ્થાપના કરી, 65 કરોડના ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા, બાળકોને સારામાં સારું સુવિધા મળે, ક્વોલિટીવાળું શિક્ષણ મળે, આના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા થયા. એક એક વિદ્યાર્થી પર યરલી 80,000 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે. પણ આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં જે સરકાર છે એમને 11 માસના કરાર પર શિક્ષક છોડી કાયમી શિક્ષકોની ભરતી કરે અને બાળકોને શિક્ષકોનું સીધું સંકલન થાય અને પેલાનો કરાર પૂરો થાય એટલે બાળક વિખૂટું પડી જાય અને શિક્ષણથી વિમુખ થાય. એટલે મારે સરકાર અને સરકારના જે પ્રતિનિધિ છે ભારતીય જનતા પાર્ટીના, કાયમી શિક્ષકની ભરતી કરે અને એમની દેખરેખ રાખે. અને અમારા જેતપુર પાવી તાલુકાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા એ પોતે સત્તાધારી રૂલિંગ પાર્ટીને MLA છે, બરાબર, તો બી એને મજબૂરીમાં ત્યાં ધરણા પર બેસવા પડ્યું. તો તમે ધરણા પર MLA થઈને તમારી સરકાર તમે કોની સામે ધરણા પર બેસો છો? વિપક્ષ હોય તો સ્વાભાવિક છે, તમે કોની સામે ધરણા પર બેસો છો? એના રીઝન શું? આ મૂળ પોઈન્ટ છે. એનો મતલબ એ છે તમને આદિજાતિ કમિશનર તમને માનતા નથી, આદિજાતિ કેબિનેટ મંત્રી માનતા નથી, તમને CM પણ માનતા નથી, તો તમારે ધરણા પર બેસવું પડે કાં તો કોઈક બીજો એનો ગોલ હોઈ શકે, આ મારી શંકા છે. ઓકે સાહેબ, તમે દોડતા આયા? ના, હવે તમને પૂછવું પડે, કેમ કે તમે આખા બધાને કીધું કે હા ભાઈ આયા છે. સાહેબ શું કહેશો, છોટા ઉદયપુરની જનતા ઘણા બધા સવાલ ઉઠાવી રહી છે. પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આપી દો અને પછી મારા સવાલનો જવાબ. મારું નામ યશવંત ચૌહાણ છે. હું 22 વર્ષથી આ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ નિભાવ્યું છું, બરાબર. એટલે પત્રકાર કીધું એટલે તમને બી થોડું આશ્ચર્ય થશે, પણ પત્રકારોને બી અનુભવ થતા હોય છે. એટલે આજે પત્રકારને કેવો અનુભવ થયો છે છોટા ઉદયપુરમાં એ અનુભવની વાત કરવાના છે સાહેબ. બોલો સાહેબ. સરકાર કોઈની પણ હોય, સરકારનો મતલબ એવું છે કે નાનામાં નાના માણસની કાળજી લે એ સરકાર યોગ્ય કહેવાય. અમારા કવાંટ તાલુકાની, હું જિલ્લાની વાત નથી કરતો, ખાલી કવાંટ તાલુકાની વાત કરું છું. કવાંટ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલું સુંદર જોરદાર છે. સ્ટાફનો અભાવ હતો, મજબૂરીથી બધો સ્ટાફ પણ મૂક્યો, ધારાસભ્ય અહીંના ભૂતકાળના એમ્બ્યુલન્સ આપી અહીંથી કોઈપણ દર્દીને અહીંયા નોર્મલ પ્રાઇમરી ટ્રીટમેન્ટ જ આપે છે, પછી અહીંથી રિફર બોડેલી, વડોદરા કા છોટાઉદેપુર કરે છે. એના માટે એમ્બ્યુલન્સની જરૂર પડે, બરાબર. અહીંના પૂર્વ ધારાસભ્ય અને વિપક્ષના નેતાએ એમની વિધાનસભામાં 3 એમ્બ્યુલન્સ આપી સાહેબ,
બરાબર, એ ખરીદી કરી જિલ્લા પંચાયતે, ભલે એમના અનુદાનમાંથી આપી પણ ખરીદી કરી જિલ્લા પંચાયતે. એ એમ્બ્યુલન્સ સાહેબ 1.5 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના પેપર વગર ચાલી, બરાબર. એમાં જોખમ કોને? જનાર દર્દીની જોડે ચાર જણ બીજા જાય, ભલે પેલો બીમાર છે મરી જશે તો વાંધો નથી, પણ એની જોડે ચાર જણ બેસી જાય સાહેબ, કંઈ થાય ને તો એનું કોઈ પાસિંગ નહોતું થયેલું, નંબર નથી આવેલો, કોઈ વીમો નહોતો, છતાં 1.5 વર્ષ સુધી ચાલી. અને એ પ્રેસ આઉટ થયા પછી એ એમ્બ્યુલન્સો મૂકી દેવામાં આવી સાઈડ પર. આજે ગરીબ આદિવાસીની જો કાળજી લેતા હોય તો પહેલાં પહેલું આરોગ્ય બી સચવાવું જોઈએ. આપણે અહીંયા જે ભાઈ જે શું કહેશો, કવાંટમાં અને ઓવરઓલ છોટા ઉદયપુરની વાત કરીએ, શું લાગે છે તમને? કોઈ સમસ્યા? સમસ્યા તો જો કે ઘણા બધા લોકોએ કહ્યું, પણ શું કહી રહ્યું છે, શું આવશે, કોની સરકાર બનશે? સરકાર કોની બનશે એ તો કહી ના શકાય, એ તો કેવું ગુપ્ત મતદાન કહેવાય. પરંતુ લોકોના બધાના વિચારો અલગ અલગ હોય છે, તો પોતાનો તર્ક પ્રમાણે એ લોકો કરતા હોય છે. છતાં પણ જે સમયમાં જે પાર્ટીનો સારું વર્ચસ્વ દેખાય એની બાજુ લોકો વળતા હોય છે અને એને પણ મતદાન કરતા હોય છે. અને બીજું કેવું છે કે કવાંટમાં લોકો ખેડૂતોને પેલું પૈસા કે એનો ભાવની વાત કરી, તો કવાંટમાં એપીએમસી જેવું કંઈ હોય તો અહીંના સ્થાનિક લોકોને ટ્રાન્સપોર્ટનું ભાડું બચી જાય. એટલે કહેવાનો મતલબ એવો કે અહીં કવાંટના લોકો અહીંથી બોડેલી જેતપુર બાજુ લઈ જતા હોય પોતાનો પાક, તો એ કવાંટમાં જ વેચીને એમનું પેલું કરતા હોય તો સારું. સરકાર ટેકાના ભાવ બહાર પાડે છે, પણ સરકારના ટેકાના ભાવ બહાર પડ્યા પછી ખેડૂતોને ક્યાં એનો માલ વેચવાનો કે કઈ જગ્યાએ આપવાનો એ કોઈને ખબર હોતી નથી. તો આવી કોઈ જાગૃતિ હોય તો ખેડૂતો પોતાનો માલ અહીંયા સ્થાનિક લેવલે વેચી શકે. સાહેબ, સીધો સવાલ તમને, શું પરિસ્થિતિ અને કોની સરકાર? ખાસ તો જે સરકારના ચૂંટણી મેનિફેસ્ટો પ્રમાણે જે લોકોને વચનો આપે છે અને અમે આ વિકાસની જે વ્યાખ્યા અને પરિભાષામાં જે વાત કરે છે એ બિલકુલ કાગળ પર છે, જો એવો વિકાસ નથી. રોડ, રસ્તા, પાણી, લાઇટ, આરોગ્ય, શિક્ષણમાં બિલકુલ ફોર્માલિટી છે, બાકી થયું કશું નથી, બરાબર. અને ખરેખર આ સરકારની બેદરકારી છે અને આને સુધારવું જોઈએ સરકારે. જવાબ ના મળે. સરકાર કોણ? ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. સરકારે આની તકેદારી રાખીને આવનારા ઇલેક્શનમાં 2024માં સરકાર કોની? સેન્ટર ગવર્મેન્ટની વાત કરો. હા, કેન્દ્રમાં સરકાર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. મુકેશભાઈ, 140 કરોડની જનતાની સાથે સમગ્ર વિશ્વની રાજનીતિના મનમાં અને નક્કી થઈ ગયું છે કે આ વખતે લોકસભાની અંદર 400થી વધારે સાંસદો ભારતીય જનતા પાર્ટીના બેસવાના છે અને રાષ્ટ્રીય મુદ્દા પર ભારત 2047માં વિકસિત ભારત બનવાનું છે એ લક્ષ્ય સાથે પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને આવનારા સમયમાં સામે વિપક્ષનો જે ભ્રષ્ટાચારી ઠગબંધન છે એ આવનારા સમય ક્યાંય અસ્તિત્વમાં રહેવાનું નથી અને માત્ર માત્ર જનતા નરેન્દ્ર મોદીજી ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર કરી લીધો છે. જુદા જુદા પક્ષના જે કાર્યકરો છે, એક બાજુ ગઠબંધનની વાત કરી રહ્યા છે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી 400 પારની વાત કરી રહ્યા છે. જનતા સાથે વાત કરી આપણે અને કવાંટની જનતાએ ઘણા બધી સમસ્યા કીધી છે. છોટાઉદેપુરમાં મુખ્ય મુદ્દો મને લાગે છે ત્યાં સુધી પાણીનો છે. આ સિવાય શિક્ષણનો પત્રકાર એક આપણને મળ્યા, પત્રકારે શિક્ષણની વાત કરી, શિક્ષણમાં ક્યાંક અભાવ છે, સાથે સાથે ખેતીમાં પણ ક્યાંક સમસ્યા આવી રહી છે, નહીં પણ પાણીના કારણે જ સમસ્યા આવી રહી છે. પણ ઓવરઓલ છોટાઉદેપુરની જનતા આમ હોશિયાર છે અને એમને ખબર છે કે મારા એક એક મતનું, એક એક વોટનું મહત્વ છે અને આ હોશિયાર જનતા શું કરે છે એ તો હવે રિઝલ્ટના દિવસે જ ખબર પડશે. બાકી જનતાની ક્લિયર ચોઇસમાં આજે આપણે છોટાઉદેપુરની જનતા સાથે વાત કરી. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.